ভালো দীপক ভাই চুড়াসমা বলো। হ্যাঁ কোন বলো? রামুদ্দি মনসুখ ভাই গোবিন্দ ভাই রাঠোর বলো। ক্যাথি রামুদ্দি রামুদ্দি মনসুখ ভাই বলো বলো। জয় মাতা দি। জয় ভীম। হ্যাঁ বলো। હા હા ઓલા ભાઈ કમલેશભાઈ જાદવભાઈ ના ઘરે તમે કઈ ગયા હતા તમારા માણસો? કેમ તમારે હું તમને ક્યારે ખબર પડી ભાઈ? અત્યારે આ ઓલો ઓડિયો આવ્યો ને એમાં તમારું નામ ને એવું બધું હતું એટલે એના માટે તમને ફોન કર્યો ભાઈ. હું ઓડિયો તો મારી પાસે ઘણા પડ્યા. તમારો વોટ્સઅપ નંબર આવે? હા મોકલી દઉં. પણ તમે સાંભળી લેજો. એમ નહીં એ તો સાંભળી લે. આપણે અમારે કોઈ ભાઈ જો અમારે ઓડિયાથી મતલબ નથી. અમારે કોઈ આ ઓડિયા તમારે રેકોર્ડિંગ કરીને ક્યાંય નાખવા નથી. અમારી પાસે સીધી ને સિમ્પલ વાત હોય છે કે તમારા માણસો અહીંયા ગયા હતા ને આવું કાંઈ બનાવ બહેનો છે એના બારામાં મેં તમને રીંગ કરી. માણસો અમારા નહીં, અમારા સમાજના બીજા અન્ય સમાજના ઘણા બધા જાય છે. કારણ કે પોતે એક વર્ષથી અમારા દેવી દેવતાનું અપમાન કરે છે કમલેશભાઈ જાધવ. પણ દેવી દેવસ્થાનનું અપમાન કરતા હોય તો પોલીસ સ્ટેશન જવાય ને? કોઈના ઘરે થોડું જવાય? કોણે કીધું તમને? તમે તમારા ઓડિયોમાં કહો છો કે અમારા માણસો ગયા હતા એમ. હા હા તો પછી એમાં મેં બોલાવો. 8 મહિનાથી તમે બોલાવો તો તમે એકવાર તો આવો કે નહીં મારી ઘરે? આ દેશ જો ની દેવી દેવસ્થાન નો દેશ નથી, આ સંવિધાન નો દેશ છે. એટલે કોઈના ઘરે જવું ગુનો છે. નહીં દેવી દેવતા નો દેશ છે ભાઈ. તમે અત્યારે પોલીસ પકડી જાય તો એકી દેવી દેવસ્થાન નો આવે. કોઈના ઘરે જવું એ સીઆરપીસી માં આવે. પણ અમારી શ્રદ્ધા છે તો તમે અમારી શ્રદ્ધા. એનો મતલબ એ છે ને તમે એના ઘરે જઈને તમે ધમાલ મચાવી એવા એ તો ફાઈનલ છે ને? તો એ મને હું જાણતો નથી. તમે એવી વાત ન કરો. દેવી દેવસ્થાન નો મતલબ છે તમે રાજા રજવાડું હતા એને આ બધું બંધ થઈ ગયું. અત્યારે સંવિધાન થી દેશ હાલે છે. કોઈ દેવી દેવસ્થાન નથી હાલતો. એકય માતાજી જેલમાં જાય ને આસારામ બાપુ જેલમાં છે. એ કાંઈ વાંધો નહીં. પણ અમારે માનવા છે તો અમારે હું તો તમે માની માનો ને કોઈના ઘરે જઈને તમે આતંકી મારવા થોડું હોય છે. દેવી દેવસ્થાનનો મતલબ છે તમારે સમજાવીને તમારે કહેવાય ને કે તમે કેમ બોલાવો છો ઘરે? ઘરે શું કામ બોલાવે છે? કોણ બોલાવે છે ઘરે? શું કામ બોલાવે? કમલેશ જાદવ તમને એને ફોન કર્યો મારા ઘરે આવો એમ? હા ઘણી વાર લોકેશન મોકલી અમને. નહીં તો લોકેશન મોકલે છે તો એનો મતલબ એવો થઈ ગયો કે ગુનાહિત પ્રવૃત્તિ તમારે કરવી હોય તો તમારી પાસે એવા દેવી દેવસ્થાન નું પરિબળ હોય ને કોઈને મર્ડર કરવાનું કે કોઈને કઈ આ કરવાનું પરિબળ હોય તો લોકેશન તો મારું નાખવું. હાલો ભાઈ હું રામોદ રહું છું એટલે તમારે એનો મતલબ થઈ ગયો તમારે મેલડીમાં નામથી કોઈને સરિયું કોકાવી દેવી, તમારે ચામુંડમાં નામથી કોઈને બંદૂકો બતાવવાની, આવી રીતે માતાજી માનો છો? હા બરાબર. એટલે આ માતાજીને માની તમારે દેવીઓના નામે કોઈની ગુનાહિત પ્રવૃત્તિ કરવાની? અને તમારે દેવી દેવતાનું અપમાન કરવું એ તો ફાઇનલ થઈ ગયું. કોણે તમારી માતાજીનું અપમાન કર્યું એ મને કહો? કમલેશ જાદવે. કમલે એ તો તમને એમ કહે છે કે આ બધી અંધશ્રદ્ધા છે તમારા ઘરે. તમે માન રહેવું છે? અમારે રહેવું છે અંધશ્રદ્ધામાં તો કે ને એ તમને તમે કોઈ કોણ નક્કી કરવા વાળા કે અમને અમને અંધશ્રદ્ધા છે શ્રદ્ધા છે? તમે આખી વાત કરવા વાળા નથી. તમે પેલા હું આખી વાત એટલે તમારી વાત ત્યાં પડી દઉં એટલે હું સમજી લઉં એમ. તમે સમજવાની કેમ છો રોજ બહુ મારી મારી તમારી બધી વાત હું આ પડ્યા કરું એટલે હું તમારો સમજવાનો માણા કહેવાય. અરે નહીં ભાઈ મારી વાત સાંભળો. તમારું નામ શું છે? દીપક ચુડાસમા મારું નામ છે. હા દીપકભાઈ સાંભળી લ્યો કે તમારે માની લેવાની કેમ છે આ લોકશાહી છે. લોકશાહી તમે બધાને જીવવાનું છે. તમારો વિરોધ કર્યો હોય તો ઘેટા બોગડા કાપો એનો વિરોધ કર્યો હોય. બોકડા ચડાવો તો સામંતમાં સિંહ ચડાવો ને આપડે કાપી છીએ. તમારે કઈ ભાઈ મુસલમાન ની તો સામંતમાં ને મેલડી ને બોકડા લઈએ છે ગેલ ને ઘેટા લઈએ છે તો સામંત ને સિંહ કેમ ચડાવતા નથી માતાજી નથી? તો એમ તમે તમે ક્યાં સમાજ થી આવો છો? તમે ક્યાં સમાજ થી આવો છો? માણાની સમાજ માંથી, માનવ ધર્મ માંથી. પણ એમ નહીં તો આ જે ભાઈ દલિત સમાજ માં એટલું અંધકાર થઈ ગયો છે. અમારી કોઈ સમાજ નો હોય અમે માણા ધર્મ ને જ માની છીએ. તમારે કઈ સમાજ હોય અમે તમે કઈ સમાજ ના છો મેં તમને પૂછ્યું નથી કેમ કે અમારે કોઈ સમાજ થી મતલબ હોતો નથી. અમે બધાને માનવ ધર્મ ને માની છીએ. તમે હું કહું છું મેલડી બોકડો લે છે સાવન માં સિંહ ચડાવો ને જગત તમારી સ્વાગત કરશે તો ન્યાય કેમ થાય? અમે તમને કેવા એવા અમે એમ નથી. જો 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 કેવા એવા ની વાત ન કરો. અમે ધર્મ કે છે એ દીપકભાઈ ધર્મ કે છે કરવું છે અમારે કરવું છે અને અમે ભારત ના નાગરિક છીએ અને બોકડો ચડાવો ગેલ માં ને ખેતો ચડાવો અરે વાઘેશ્વરી માં ને સિંહ ચડાવો વાઘ ચડાવો કી કેમ ના ચડાવતા? એક દીપકભાઈ દીપકભાઈ
તમારો પરિચય આપો, તમે મને કેવા વાળા કોણ? અરે હું તમને નથી કહેતો, તમે ખાલી કહો છો કે અમે કરીએ છીએ એટલે મેં તમને કીધું. મેં કરીએ છીએ, હા અમે કરીએ છીએ, પણ તમે મને સલાહ દેવા. અમે મારે સાંભળો તો તમે કરો છો તો હિન્દુ ધર્મના નામે જ કરો છો ને? દીપકભાઈ મારી વાત સાંભળી લ્યો, તમે જો ગુનાહિત પ્રવૃત્તિમાં આવી ગયા ને, એક માતાજી છોડાવવાનું આવે ને, જામીન નો મળે સાહેબ. તમે તમારા ઓડિયો માં બોલો છો કે આ મારા માણસો અત્યારે જો દીપકભાઈ હું તમારી યાર વાત કરું છું, ઉશ્કેરણી જનક વાત નથી. ઉશ્કેરો હું કેમ જોઈ તમે વાત કરો છો? અમે તમને ઉશ્કેરવાની વાત નથી સાહેબ, તમે કીધું અમે એના. મારી વાત સાંભળો, તમે કે તમે આંધો, તમારા આવા ફોન થી હું કઈ ડરવા વાળો માણસ નથી. તમે ઉશ્કેરી ગયા, તમે ડરવા વાળો માણસ નો એટલે તમે કઈ કોઈના મર્ડર તો કર્યા નથી. તમારે મર્ડર કરવા હોય તો તમે એકવાર ટ્રાય કરી જો, ઉનાવાળાની શું દિશા થઈ હતી તમે જોઈ લો. મર્ડર ની વાત તમે કરો છો, હું નથી કરતો. તમે કહો છો હું ડરવા વાળો માણસ નથી, આમાં તમને કોઈ ડરવા વાળો જો. અમે તમને હજી કહી છીએ કે કાયદા થી છેટું રેવાય, કાયદા નું પાલન કરવું જોઈએ. તમે માતાજી તમારી માતાજી એવું કીધું છે કોઈને ઘરે જઈને હથિયાર લેવા જાવ? તમારી વાત છે ને, તમારી વાત જ નો આલ્યા કરે. મારી વાત બરોબર, તમે તમારા માણસો મોકલો ને, મોકલો તમારા માતાજી ને, મોકલો ને એમને. તમારે હા ભરવાની ટેવર ના હોય તો ફોન રાખી દો ભાઈ. એમ નથી તો તમે કહો છો માણસો ને મોકલ્યા, તો તમે હા ભરવાની ટેવર ના હોય તો ફોન રાખી દેવાય. બીજું ટક 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 કર્યા ન કરે ને, તમારી જેવા મગજ છે ને એવા સાત વાર મારી પાસે મગજ છે. એટલે ભાઈ મગજ ને ભૂલી જાઉં, હું કાયદા ની વાત કરું છું. હું તમારા મગજ ની વાત, તમારા મગજ માં જીવડા નથી પડ્યા. પોલીસ આવે ને એટલે બધા મગજ હરકા થઈ જાય.